નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ એવરી આજનો આપણો ટૉપિક છે એ છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે નિયમ નંબર એકથી છ જે છે એ કમ્પ્લીટ કરેલા હતા હવે આજના લેક્ચરની અંદર આપણે નિયમ નંબર સાત થી જોવાનું છે નિયમની અંદર આપણે એવું કંઈક ભણેલા હતા પહેલાં આપણે નિયમ એવો કંઈક જોયો તો જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો એ સાદો ભૂતકાળ બને છે પછી આપણે એવું જોયું હતું કે જો ચાલું વર્તમાન કાળ હોય તો એ ચાલુ ભૂતકાળ બને છે અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો એ પૂર્ણ ભૂતકાળ બને છે બરાબર અને પછી છઠ્ઠો નિયમ આપણે કંઈક એવો જોયો હતો કે જો વાક્ય સાદા ભૂતકાળનું હોય તો એ કયો કાળ બને છે પૂર્ણ ભૂતકાળ બને છે આજે હવે આપણે જોવાનો છે નિયમ નંબર સાત બરાબર નિયમ નંબર સાત જે છે એવું કંઈક કહે છે કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો તે શું બને છે તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે બરાબર એટલે ચાલુ ભૂતકાળ એટલે શું થાય વોઝવેર પ્લસ આઈએનજી તો વોઝવેર પ્લસ આઈએનજી જે છે એનું શું થઈ જાય હેડબીન પ્લસ આઈએનજી બને છે રેડી એટલે વોઝવેર પ્લસ આઈએનજી હોય એનું થઈ જાય હેડબીન પ્લસ આઈએનજી જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળ એટલે વોઝવેર પ્લસ આઈએનજી તો હેડબીન પ્લસ આઈએનજી બને છે ચાલો હવે એના એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ શું કે છે માય બ્રધર સાઈડ મિશિસ શાહ વોઝ ટીચિંગ ગુજરાતી તો જો માય બ્રધર સેડ વાક્યના જોડા માટે વપરાશે ધેડ મિશિસ શાહ વેર હોય એનું આપણે શું કરીએ છીએ હેડબિન એટલે અહીંયા આપણે કરીને એક હેડબીન અને આઈએનજીવાળાનું આઈએનજી જે છે એ એમના એમ રહેશે એટલે મિશિસ શાહ આનું આપણે શું કરવાનું છે તો આ સેન્ટેન્સનું આપણે જયારેક સ્પીચમાં ફેરવીએ ત્યારે શું બને ધ ટીચર સેડ વાક્યને જોડા માટે વપરાશે ધેટ દર્શન દર્શન એમને એમ વોઝનું થઈ જશે હેડબીન બાઈંગનું બાયિંગ એમ ના એમ અને અ ટોય છેલ્લે આવશે અ ટોય રેડી એટલે આ રીતના આખું સેન્ટેન્સ જે છે આપણું એ બને છે પછી આપે છે એના પછીનો નિયમ છે નિયમ નંબર આઠ શું કે છે નિયમ નંબર આઠ કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો તેમાં કોઈ જ ફેરફાર થતો નથી પૂર્ણ ભૂતકાળ એટલે આવશે હેડ પ્લસ વી થ્રી બરાબર તો જો પૂર્ણ ભૂતકાળનું હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નહીં એટલે હેડ પ્લસ વી થ્રી હોય તો હેડ પ્લસ વી થ્રીનું હેડ પ્લસ વી થ્રી એમ ના એમ રે રેડી સાવ ઇઝીમાં ઇઝી નિયમ કોઈ પણ જાતનો ક્યાંય ચેન્જીસ કરવાનો છે નહીં એટલે હેડ પ્લસ વી થ્રીનું હેડ પ્લસ વી થ્રી જે છે એ એઝ ઇટ ઇઝ એમના એમ રેશન રાઈટ ચાલો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ શું કે છે પિનલ સાઈડ હિના હેડ સીન હમ આપ કે હે કોન તો જુઓ શું અહીં પૂછે આમાં તો પિનલ સેડ ધર્ડ અને આખું વાક્ય જે છે એમને એમ રાખવાનું છે સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ચેન્જીસ કરવાનો નથી નો ચેન્જ બરાબર આખું સેન્ટેન્સ જે છે એમના એમ રહેશે પછીનું સેન્ટેન્સ આપ્યું છે શી સેડ નરેન્દ્રભાઈ હેડ સીન મેની ફિલ્મ્સ આવું સેન્ટેન્સ આપેલું છે નરેન્દ્રભાઈ શી સેડ નરેન્દ્રભાઈ હેડ સીન મેની ફિલ્મ્સ આવું મને સેન્ટેન્સ આપ્યું છે તો આનું શું બનશે શી સેડ ધેટ નરેન્દ્રભાઈ હેડ સીન મેની ફિલ્મ્સ ખાલી વાક્યને સલાથી જોયેડું છે ધેટથી જોડેલું છે બીજો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કર્યો નથી અત્યારે આપણે બે નિયમ જોયા પહેલો નિયમ જોયા ચાલુ ભૂતકાળ વઝર પ્લસ આઈએનજી આપ્યું હોય તો એનું કરવાનું હેડ બિન પ્લસ આઈએનજી અને જો એના પછીનો નિયમ જોયો જો હેડ પ્લસ વી થ્રી આપેલું હોય તો હેડ પ્લસ વી થ્રીનું હેડ પ્લસ વી થ્રી જે છે એ એમ એમના એમ રહે એમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ચેન્જીસ આવતો નથી બરાબર ચાલો હવે આપણે જોઈએ નિયમ નંબર નવ એવું કે છે આપણને કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં મોડેલ વર્બ આપેલા હોય તો નીચે પ્રમાણે પરિવર્તન થાય છે બરાબર કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય શું આપ્યું હોય મોડેલ વર્બ આપેલું હોય તો નીચે પ્રમાણે પરિવર્તન કરું ચલો ડાયરેક્ટ સ્પીચ અને ઇન ડાયરેક્ટ સ્પીચ તો જોઈએ શું કે છે ચલો શેલ આપવું હોય તો એનું શુડ થાય વીલ આપવું હોય તો વુડ થશે કેન આપવું હોય તો કુડ થશે મેં આપવું હોય તો એનું થઈ જશે માઇટ પછી જે જો કુડનું કુડ એમ ના એમ પછી નીચેનું છે ને જો ચોથો નિયમ એ શું કે છે કે જો મોડલ વર્ગ ઓલરેડી સાદા આપ્યા છે તો એનું આપણે શું કરીએ છીએ ભૂતકાળ કરીએ છીએ સાદા મોડેલ વર્બ હોય એનું ભૂતકાળ થાય પણ જો ભૂતકાળમાં મોડેલ વર્ગ આપેલા છે ઓલરેડી આપણને તો એનું પાછું ભૂતકાળ કરવાનું નહીં એ કેમ રહેશે તો કે એમના એમ રહેશે બરાબર એટલે કુડનું કુડ એમ ના એમ વૂડનું વૂડ ના એમ માઇટનું માઇટ એમના એમ અને શૂડનું શૂડ ના એમ જેમ છે એઝ ઇટ ઇઝ એમ ના એમ રહેશે નો ચેન્જ કોઈ પણ પ્રકારનો એમાં ચેન્જીસ થશે નહીં રેડી એવું કહેવા માંગે છે પછીનું છે કે જો મોડલ વર્બ જે છે એની સાથે કોઈ ક્રિયાપદ આપેલું છે જેમ કે સાદું મોડલ વર્બ છે સાદું એટલે મૂળ રૂપમાં મોડલ વર્બ આપેલું છે શેલ કેન મે અને એની સાથે કોઈ ક્રિયાપદ આપેલું છે બરાબર તો જો સાદું મોડલ વર્બ આપેલું હોય રેડી તો શું કરવાનું તો કે સાદું મોડલ વર્બ જે છે એની સાથે કોઈ ક્રિયાપદ આપ્યું હોય તો ક્રિયાપદ જે છે એ શું રહેશે એમ ના એમ રહેશે પણ મોડલ વર્બનું ભૂતકાળ કરવાનું જેમ કે શેલ આપ્યું છે તો શેલનું સૂડ થાય વિલ આઈપો તો વિલનું વુડ થાય કેનનું કુડ થાય મેનું માઇટ થાય અને એની સાથે જો કોઈ ક્રિયાપદ છે તો એ ક્રિયાપદ જે છે એઝ ઇટ ઇઝ એમના એમ રહે છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી એટલે જો આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું છે વિલ સી તો જો વ્હીલ છે તો સામે ઇનડાયરેક્ટ સ્પીચમાં જુઓ વિલ આપવું હોય તો એનું વુડ કર્યું છે અને સીનું નું સી જે છે જેમ છે એમના એમ રહે છે બરાબર પછી છે કુડ વુડ માઇટ શુડ હવે જો મોડલ વર્ગ તમને ભૂતકાળમાં આપી દીધું છે ઓલરેડી તો એનું એમ ના એમ રહે અને ક્રિયાપદ પણ શું રહેશે તો કે એમના એમ રહેશે ક્રિયાપદમાં પણ કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નહીં ઇન્સો ટૂંકમાં એવું કહે છે જો સાદું મોડલ વર્બ આપ્યું છે તો ભૂતકાળ કરો જો ભૂતકાળમાં મોડલ વર્બ આપ્યું છે તો ભૂતકાળનું ભૂતકાળ ના એમ રાખો પણ મોડલ વર્ગની સાથે જો કોઈ ક્રિયાપદ છે તો એ ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ જે છે એ થશે નહીં બરાબર એ એમના એમ રહેશે મોડલ વર્કમાં કાંઈ ચેન્જીસ કરવાનો નહીં એઝ ઇટ ઇઝ જેમ છે ત્યાંનો ત્યાં એ એમ ના એમ રહેશે બરાબર પછી કીધું છે જુઓ આગળ શું કીધું છે એનું એક્ઝામ્પલ આપણને આપેલું છે જોઈએ આપણે શું કહે છે એક્ઝામ્પલ કે રેણુકાબેન શેડ સત્યમ વિલ સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ આવું સેન્ટેન્સ આપેલું છે તો રેણુકાબેન શેડ ધેટ વાક્યને જોડા માટે મેં યુઝ કર્યું છે ધેટ સત્યમ વિલનું થઈ જશે વુડ સત્યમ વુડ સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ બરાબર આવું સેન્ટેન્સ જે છે એ બનશે કે સત્યમ વુડ સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ રેડી બરાબર આવું સેન્ટેન્સ જે છે એ આપણે બને છે એટલે વિલનું કર નાખ્યું વુડ અને સી જે છે એ સીનું સી એમ એમ રહે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ આવે નહીં મોડલ વર્બની સાથે કોઈ ક્રિયાપદ આપેલું હોય તો એ એમ એમ રહે એમાં નો ચેન્જ ચલો પછી બીજું સેન્ટેન્સ આપ્યું છે કલ્યાણી શેડ શિલ્પા શુડ સ્પીક સ્લોલી તો જો આમાં શું આવશે કલ્યાણી શેડ ધેટ શિલ્પા શુડ છે શુડનું શૂઢ એમના એમ અને સ્પીકનું સ્પીક પણ એમના એમ રહેશે મોડલ વર્ગ ઓલરેડી આપણને ભૂતકાળમાં આપ્યું છે તો ભૂતકાળમાં આપવું હોય તો ભૂતકાળનું ભૂતકાળ એમના એમ રહે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં એટલે એમ નામ રહેશે એટલે કલ્યાણી શેડ ધેટ શિલ્પા શુડ સ્પીક સ્લોલી વાક્ય જે છે એ આપણે એમના એમ રહે છે રાઈટ તો નેક્સ્ટ દસમો નિયમ જોઈએ આપણે શું કે છે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં સમયસૂચક શબ્દો આપેલા હોય તો શું કે છે નીચે પ્રમાણે પરિવર્તન કરવું સમય દર્શક શબ્દ જેમ આપણે કેમ અધર વર્ડનો યુઝ કરીએ છીએ બરાબર એવા જો કોઈ અધર વર્ડ્સ તમને આપેલા છે તો એ અધર વર્ડ જે છે એમાં શું ચેન્જીસ કરવાનો તો જો જોઈએ શું કે છે તો ધીસ આપ્યું છે એનું શું કરવાનું ધઢ ધીસનું થાય ધેટ પછી ટી એચીએસી ધીસનું થશે

આટલા તમારે વર્ડ જે છે એ તમારે સિલેબસમાં છે બરાબર એ આટલા અધર વર્ડ જે છે એમાંથી જ તમારે પૂછાય છે આટલા અધર વર્ડ આપણે પાકા કરવાના છે બરાબર ચલો પછી શું કે છે આ અધર વર્ડ જે છે એનું ઇનડાયરેક્ટમાં ફેરવ્યું હવે એ જ અધર વર્ડનો ઉપયોગ કરી અને નીચે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે એક્ઝામ્પલ જોઈએ શું કે છે મિસ્ટર મિસિસ શાહ સેડ વેરવી વિલ ગો ટુ અહેમદાબાદ મોરો આવું સેન્ટેન્સ આપેલું છે હવે આનું આપણે શું કરવાનું છે તો કે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે જે આપણે કરતા તાઇ તો કરવાનું છે પણ અધર વર્ડનું નવું કરવાનું તો મિસિસ શાહ સેડ દેડ વેરવી વિલનું થઈ જશે વુડ ગો ટુ અહેમદાબાદ મોરોનું થઈ જશે ધ નેક્સ્ટ ડે બરાબર એટલે આ રીતના આવશે મિસિસ શાહ સેડ દેડ ટુમોરોનું થઈ ગયું ધ નેક્સ્ટ ડે બરાબર એટલે આ રીતના જે છે એ આની અંદર કરવામાં આવશે રાઈટ બરાબર તો આપણે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચના સાદા નિયમો જે છે બરાબર એ કાળ પરિવર્તનના જે આપણે પહેલો ટોપિક સમજ્યા હતા કાળ પરિવર્તન એ કાળ પરિવર્તનના નિયમો જે છે એ આપણે અહીંયા પૂરા કરીએ છીએ બરાબર નિયમોમાં આટલા જ હતા દસ નિયમો હતા હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે સર્વનામનું પરિવર્તન જે છે એ શીખીશું રાઈટ તો આજના લેક્ચર માટે આટલું જ બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ